નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમ માં. આપણે લાસ્ટ ટાઈમ તમને બિગિન બોક્સ માં દાખલા મેં સોલ્વ કરવા માટે આપેલા, બરાબર? તો આજે એના તમને પહેલા સૌથી પહેલા મારે તમને એના આન્સર આપવા પડશે. તમારી સ્ક્રીન પર આર્યા એના આન્સર જોઈ લો. ચલો વેરીફાય કરી લો તમારા આન્સર ક્યાંય કોઈ જગ્યાએ ખોટા તો નથી ને? ખોટા હોય તો અત્યારે કોમેન્ટ બોક્સ નીચે જણાવો કે નથી આવડતા તો, અને જો તમને કઈ ભૂલ કરી હોય તો ટ્રાય કરો જાતે. ઓકે, ચાલો હવે આપણે જઈએ આપણા આગળના કામકાજ ઉપર. આપણે છેલ્લે કયો જોયો તો ઉદાહરણ, આપણે છેલ્લે ઉદાહરણ 11 જોયેલો, બરાબર ને? ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આજે ઉદાહરણ 12 થી. ચાલો ઉદાહરણ 12 માં શું કીધું છે જોઈએ. તો કે પ્રકાશના કિરણ જૂથનો પાવર 2 મિલી વોટ છે, બરાબર? પાવર આપેલો છે અને એની તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ છે. હવે તેને એક ફોટોસેલ પર આપાત કરવામાં આવે છે. જો એમ્પિયરની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 7000 એંગસ્ટ્રોમ હોય તો અહીંયા મને મિસ્ટેક લાગે છે, એમ્પિયરની ન હોય, કારણ કે એમ્પિયર તો એકમ છે, બરાબર? એમીટર છે, એમીટરની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી છે? 7000 એંગસ્ટ્રોમ છે. મતલબ અને વાત કરી ચાલો આપણે પછી, અને 2% ફોટોન જ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકતા હોય તો આ ફોટોસેલ નો સેચ્યુરેશન કરંટ શોધો, બરાબર? સેચ્યુરેશન કરંટ આપણે શોધવાનો છે, મતલબ 6000 એંગસ્ટ્રોમ ને આ જે ડિટેલ આપી છે એ જ બધી આપણે વાપરવાની છે. અને જે એમીટરની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કીધી છે એનો મતલબ ખાલી એટલો થાય કે 7000 એંગસ્ટ્રોમ થી જે ઉર્જા મળે એ ઉર્જાથી વધારે ઉર્જા મળે ત્યારે એમીટર ચાલુ થાય, એમ આપણને બતાવવાનું ચાલુ કરે. સમજ પડી? તો એનો આપણે કોઈ અત્યારે કામ તો છે એની કેમ કામ નથી, કારણ કે 7000 એંગસ્ટ્રોમ જેટલી ઉર્જા લેમડા હોય એટલી એને ઉર્જા મળવી જોઈએ, બરાબર? એની કરતા વધારે ઉર્જા મળે તો કઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો 6000 એંગસ્ટ્રોમ આપણે આપાત કરીએ છીએ તો 7000 માં તરંગ લંબાઈ હોય ત્યારે જે ઉર્જા હોય એની કરતા 6000 માં વધારે હોય, લેમડા નાનો એમ ઉર્જા વધારે, મતલબ આપણે વધારે ઉર્જા આપાત કરીએ છીએ તો થ્રેશોલ્ડ નું આપણે કોઈ કામ રહેતું નથી, બરાબર છે? તો જે આપ્યું છે એનું આપણે કામ કરી લઈએ. તો પી બરાબર 2 મિલી વોટ, લેમડા આપણે જરૂરી લેમડા છે એ 6000 એંગસ્ટ્રોમ છે. બીજું આપેલું છે કે 2% ફોટોન જ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરી શકે, મતલબ જે આપણે જેટલા ફોટો આપણે નાખીએ છીએ એમાંથી 2% જ ફોટો કેવા હોય કે જે ઇલેક્ટ્રોન ને બહાર કાઢે. તો આપણે ઇલેક્ટ્રોન ગણશું ત્યારે ખાલી 2% જ કામ કરવાનું છે, આપણે બધા ફોટોન થી કાંઈ થશે નહીં, બરાબર? ચાલો તો લેમડા બરાબર 6000 એંગસ્ટ્રોમ આપણી પાસે છે. તો સૌથી પહેલું કામ શું કરશું આપણે, ફોટોની ગણતરી કરવાનું. તો ફોટોની ગણતરી માટે આઈ થિંક તમારી પાસે આ સૂત્ર યાદ હોવું જ જોઈએ, આપણે કદાચ લાસ્ટ ની એની આગળના લેક્ચરમાં આપણે કીધું હતું. શું છે સૂત્ર એનું? એન બરાબર પી લેમડા, યાદ કરો. એકમ સેકન્ડમાં આપણે પાવર આપેલો હોય અને તરંગ લંબાઈ આપેલી હોય તો એકમ સેકન્ડમાં આપાત થતા ફોટોની સંખ્યાનું સૂત્ર શું હતું? પી લેમડા બાય એચ સી, બરાબર? પણ તમને એકવાર યાદ કરાવી દઉં આપણે કઈ રીતે કરેલું. તો આપણને આપણે આવું આપણે હતું કે પાવર બરાબર શું થાય, ઉર્જાના છેદમાં સમય, બરાબર? ઉર્જાના છેદના સમય. તો આપણે એક ફોટોની ઉર્જા જો એચ ન્યુ હોય, બરાબર, અથવા તો આપણે એચ સી લેમડા કહી દઈએ, એચ સી બાય લેમડા હોય એક ફોટોની ઉર્જા, બરાબર? તો એવા ટોટલ કેટલા ફોટોન છે? તો કે એન લઈ લીધા હતા આપણે, ટોટલ નહીં, એન આ એન કયા ફોટોન છે? કે એક સેકન્ડ વાળા, એમ કે એક સેકન્ડ ની અંદર આપાત થતા ફોટોન. હકીકતમાં તો શું લેતા આપણે, હકીકતમાં તો આપણે આવું લેવું પડે, એન એચ સી બાય ટી લેમડા ટી, બરાબર? હવે આવું છે એચ સી બાય લેમડા જેટલી ઉર્જા અને ભાગુણિયા કુલ ફોટોન, એટલે આપણે કુલ ઉર્જા મળી ગઈ અને કુલ ઉર્જાના છેદના સમય. પછી આપણે શું કરેલું, આ એન બાય ટી એટલે કુલ ફોટોન ના છેદના સમય, એટલે એક સેકન્ડ ના ફોટોન મળે આપણને. તો એના પરથી આપણે કરેલું એન એચ સી બાય લેમડા, અને એના પરથી એન બરાબર શું થાય, પી લેમડા બાય એચ સી. તો એન બરાબર મળતું આપણને પી લેમડા બાય એચ સી. સમજ પડી? તો આ શું મળશે આપણને, એકમ સમયમાં આપાત થતા ફોટોન ની સંખ્યા. તો લખીએ, એક અમે એકમ લખવાની જરૂરત નથી, એક સેકન્ડ જ કહી દેવાય. એક સેકન્ડમાં આપાત થતા ફોટોન ની સંખ્યા કેટલી હોય? તો સિમ્પલ છે, એન બરાબર પી લેમડા બાય એચ સી. ચાલો પી લેમડા એટલે 2 × 10⁻³ બરાબર વોટ છે, લેમડા 6000 એંગસ્ટ્રોમ એટલે 6000 × 10⁻¹૦ ના છેદમાં એચ સી એટલે 6
6.626 ગુણ્યા 10 માઇનસ 34 ગુણ્યા 3 ગુણ્યા 10 8, તો આ તમને શું આપશે? એક સેકન્ડમાં ઉત્સર્જિત ફોટોની સંખ્યા. તો જોઈ લઈએ કેટલી થાય છે. 2 × 10⁻³ ગુણ્યા 6000 × 10⁻¹० ભાગ્યા 6.626 × 10⁻³ ભાગ્યા 3 × 10⁸. તો આપણને મળે છે 6 × 10⁵. 6.03 × 10⁵ ફોટોન પ્રતિ સેકન્ડ. બરાબર. અહીંયા વરસાદી માહોલ એટલો જોરદાર છે કે આ બધું અંધારું અંધારું દેખાય છે. કેલ્સીમાં મને નથી દેખાતું શું આવે છે. બોલો. એટલા માટે કદાચ તમે લેક્ચરમાં અક્ષરે કદાચ ઝાંખા દેખાતો, કારણ કે મને તો બોર્ડ આખું કાળું કાળું દેખાય છે. બરાબર. અને પછી કેમેરા મોબાઈલ આપણે શૂટિંગ કરતા હોય એમાં પ્રોબ્લેમ પાછી એ કે આપણે સામે બલ્બ મૂકી ના શકીએ, કારણ કે સામે બલ્બ મૂકીએ તો તમને બોર્ડમાં કઈ ના દેખાય. અને બાકી બધે બલ્બ મૂકવાની આપણે વ્યવસ્થા છે નહીં, એક ઉપાય બોર્ડની ઉપર એ બલ્બ મૂકી શકાય, પણ એ તમને પછી પ્રકાશના કિરણો બધા દેખાય. બરાબર. અને તમે ઘણી વાર જોયું છે આ વિશે લેક્ચર, તો એ પ્રોબ્લેમ આવે એટલા માટે હું બલ્બ બને ત્યાં સુધી ચાલુ કરતો જ નથી, કારણ કે નેચરલ જે કુદરતી આપણને જે પ્રકાશ મળે છે ને એનાથી શૂટિંગ સૌથી સારામાં સારું થાય છે. તમે જોયા છે ઘણી વખત લેક્ચરમાં તમે જોવો તો. બરાબર. એટલે થોડુંક તમે કદાચ ઝાંખું દેખાય, પણ હું બને એટલું ટ્રાય કરું કે અક્ષર મોટા કરું અને તમને વધારે સારી રીતે દેખાય. ઓકે. તો 6.03 × 10⁵ ફોટોન છે, કારણ આપણને આહું મેળા ફોટોનની સંખ્યા મળી. હવે આપણને એવું કીધું છે કે આમાંથી 2% ફોટોન જ એવા છે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે. તો આપણે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો તમે લખી શકો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હોય? આ એક સેકન્ડમાં, એક સેકન્ડમાં યાદ રાખજો, મારે લેખું નથી મેં, પણ તમારે સમજી જવાનું એક સેકન્ડ, કારણ કે સેકન્ડ આજ છે. તો 2% છે તો 2% ઓફ એન લખવું પડે, એટલે 2/100 ગુણ્યા 6.03 × 10⁵. તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળશે 10^15 / 100. 1.206 × 10^14. બરાબર. ઇલેક્ટ્રોન પર સેકન્ડ. જો આ ઇલેક્ટ્રોન પર સેકન્ડ છે, શું છે? ઇલેક્ટ્રોન પર સેકન્ડ. હવે આપણે વિદ્યુત, હવે આપણે પાછો વિદ્યુત પ્રવાહ શોધશું ત્યાં પછી આપણે Q/T કરવાની જરૂર નહીં પડે, કારણ કે ઓલરેડી એક સેકન્ડ જ છે. ખબર પડી? તો હવે જયારે વિદ્યુત પ્રવાહ સેચ્યુએશન કરંટ આપણે શોધવો હોય, બરાબર, તો હવે આપણે I બરાબર Q/T નહીં કરવું પડે, કારણ કે T ઓલરેડી 1 છે, એક સેકન્ડ જ છે. તો આપણે ખાલી શું કરવું પડે? Q એટલે કે Ne વિદ્યુત ભાર શોધવો પડે, એટલે Ne × એનો વિદ્યુત ભાર. તો શું છે? 1.206 × 10^14 × 1.6 × 10^-19. તો એ આપણને મળશે 1.206 × 10^14 × 1.6 × 10^-19. તો આપણને મળે છે 1.92 × 10^-5. ક્લિયર છે? આટલા શું છે? આ એમ્પિયર. બરાબર. ચાલો હવે આપણે આગળના જઈએ. એ પેલા તમે લખી લો, ચાલો કમ્પ્લીટ એકદમ મસ્ત. દેખાય તો સારું છે, વાંધો નથી આવતો. ખરાબ દેખાતું હોય તો આપણે બલ્બ ચાલુ કરીએ, ટ્રાય કરીએ. ચાલો ચાલો હવે કેવું દેખાય છે જોવો તો. કમ્પ્લીટ દેખાય છે ખરું? ચેક કરી લઈએ. ચાલે, વાંધો નહીં આવે. ઓકે, ચાલો તો આપણે જઈએ આગળ.
ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. ઉદાહરણ છે 13. હું કીધું છે જો 50 સેન્ટીમીટરની ત્રિજ્યા વાળા વર્તુળમાં ફોટો ઇલેક્ટ્રોનને વાળવા હોય તો એને 6.7 × 10⁻⁶ ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવા પડે છે, એની જરૂર પડે છે. તો આ ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જવા માટે 3300 એંગસ્ટ્રોમ પ્રકાશ બેરિયમ પર આપાત કરવામાં આવે તો આપેલી માહિતી પરથી ફોટો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર શોધો. ઓકે, ચાલો આટલી માહિતી આપેલી છે એની પરથી આપણે ફોટો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર શોધો. તમને રકમ જોઈને એટલી તો ખબર પડી ગઈ છે કે આપણે ઓલું વાપરવું પડશે કે ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ બરાબર એનું જે કેન્દ્રગામી બળ જે છે m²r બરાબર, અને એની માટે આપણે બધી વસ્તુ આપેલી તો છે જ. તો હું આપેલું છે પેલા જ લખી નાખીએ, તો r બરાબર 50 સેન્ટીમીટર, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 6.7 × 10⁻⁶ ટેસ્લા, પછી લેમ્બડા આપેલો છે આપણને 3300 એંગસ્ટ્રોમ બરાબર, અને બેરિયમ નું વર્ક ફંક્શન આપેલું છે આપણને 502.5 eV. બસ બીજું તો ઇલેક્ટ્રોન નું દળ આપેલું છે, એટલે તો આપણને ખબર હોય, જરૂર નથી આપણે લખવાની. તો આટલું છે. ઓકે, તો હવે આપણે સૌથી પહેલા તો ફોટો ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર શોધવાનો છે બરાબર. તો અહીં આપણે શું લખી શકીએ પેલા તો કે m²r, આવું લખતો નથી બરાબર, કે કેન્દ્રગામી ચુંબકીય બળ જે છે એ ઇલેક્ટ્રોન ને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, એટલા માટે m²r બરાબર eVb, એવું લખતો નથી. ડાયરેક્ટ સૂત્ર મૂકું છું, eVb શું થાય, vv કેન્સલ, બચે mv/r બરાબર eB. મતલબ આપણે શું શોધવાનું છે, e, તો e બરાબર શું આવે, mv/br. એમ ખબર છે, બી ખબર છે, આર ખબર છે, વી શું હશે એ ખબર નથી. વી એટલે ઇલેક્ટ્રોનનો વેગ, ઇલેક્ટ્રોનનો વેગ ક્યાંથી મળે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાંથી. ગતિ ઉર્જા ક્યાંથી મળે, આઇન્સ્ટાઇનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ ઉપરથી. ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ માટે હું જોઈએ તો આપત થતી ઉર્જા અને વર્ક ફંક્શન, વર્ક ફંક્શન આપેલું છે, આપત થતી ઉર્જા લેમડા પરથી મળી જશે. તો જોઈએ છે શું બીજું, બસ મળી ગયું બધું. ચાલો, તો હવે આ તો આપણને ઈવીમાં મળશે બરાબર, પહેલી છેલ્લી વાત. હું શેમાં મળશે, ગતિ ઉર્જા છે એમાં. આપણે આ વખતે ગતિ ઉર્જામાં આપણે ઈવી 0 નહીં મૂકીએ, આપણે હું મૂકશું, હાફ એમ વી સ્ક્વેર મૂકશું, જેથી કરીને તમને વી આપણે ડાયરેક્ટ મળે એમાંથી બરાબર છે. ચાલો, તો હાફ એમ વી સ્ક્વેર મૂકશું બરાબર. તો પહેલા આપણે કરશું h/λ, અને આપણે કરશું ઓલામાં ફેરવી નાખશું આને બરાબર. તો લખીએ આપાત થતી ઉર્જા શું હશે, તો ઈ બરાબર h/λ. તો આપણે જગ્યા રાખવી પડશે, કદાચ મોટો થયો હોય દાખલો, તો 6.626 × 10⁻³³ × 3 × 10⁸ λ છે 3300 × 10⁻⁶. આપણે વેલોસિટી હાફ એમ વિસ્કે શોધવાની, એટલે બધું જૂલમાં જરૂર પડશે, એટલે ઈવી કરવાની કોઈ જરૂર નથી બરાબર. મને તો બહુ મસ્ત દેખાય છે અત્યારે, વાંધો નથી આવતો. તમને કદાચ પ્રકાશના કિરણો દેખાઈ શકે છે, × 10⁻¹. ચાલો, તો ઉર્જા જુલમાં મળે છે 6.02 × 10⁻¹ જુલ બરાબર, અને વર્ક ફંક્શન છે એ છે 2.5 eV, અને એને જુલમાં કરી દઈએ બરાબર, તો 2.5 × 1.6 × 10⁻¹ આપણે મળશે 4 × 10⁻¹ જુલ બરાબર. તો હવે આપણે લખી શકીએ, શું લખી શકીએ, તો કે કે મેક્સિમમ બરાબર e − φ₀. કે મેક્સ ને આપણે લખશું હાફ mv² બરાબર. ઈ કેટલો છે ખબર છે આપણને, 6.02 × 10⁻¹ − φ₀ કેટલો છે, 4 × 10⁻¹. આમાં 10⁻¹ કોમન કાઢો, એટલે 6 માંથી 4 તમે કાઢો તો હું વચ્ચે 2.02. તો ડાયરેક્ટ આપણે લખી શકીએ હાફ mv² બરાબર 2.02 × 10⁻¹. શું કર્યું ખબર પડી ને, આ 10⁻¹ કોમન કાઢ લો તો વધે શું, 6.02 − 4, તો એ કરશું એટલે આપણને 2.02 મળશે, અને આવું મળશે. હવે આમાંથી આપણે વી શોધવાનો છે. ચાલો, તો વી શું કરશું, હવે v² બરાબર 2 અહીંયા લઈએ, એમ નીચે લઈએ બરાબર, તો આપણને v² મળશે, અને પછી અંડરરૂટ લઈએ
આપણે આખે આખું ફૂલ એન્ડ ફૂલ એન્ડ ફાઈનલ લખી દઉં તમને, આવું કઈક આવશે, વી બરાબર 2.02 × 10⁻¹⁹ ગુણ્યા 2 ભાગ્યા એમ, એટલે કે 9.1 × 10⁻³૧. તો વેગ આપણને મળશે અંડર રૂટ ઓફ 2.02 × 10⁻¹⁹ × 2 / 9.1 × 10⁻³¹. કેલ્સી બેટા હંમેશા બે હાથે વાપરવાનો, ફટાક નાનું બધું મળે. આપણને મળે છે 1, 2, 3, 4, 5 એટલે 6.66 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. હવે ઇલેક્ટ્રોનનો વેગ એ મળી ગયો આપણને, રેખીય વેગ છે એનો, બરાબર આપણને વેગ એ મળી ગયો. ચાલો હવે આપણે આ વાત આપી શકીએ, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો થાય? તો ઈ બરાબર એમબી ના છેદમાં બી આર. એમ કેટલો છે? અરે એમ તો હોય જ ના ભાઈ, 9.1 × 10⁻³¹ ઇન્ટુ વી શું છે? 6.66 × 10⁵ છેદમાં બી કેટલો છે? 6.7 × 10⁻¹. આર કેટલો છે? 50 સેન્ટીમીટર છે, એટલે 0.5 મીટર થશે. તો આપણે ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર કેટલો મળે છે જોઈએ. 9.1 × 10⁻¹³¹ × 6.66 × 10⁻⁵⁶ × 10⁻¹⁵⁰. તો મળે છે 1.8 × 10⁻¹⁹ કુલમ, બરાબર. આપણે શું આવે હકીકતમાં 1.6 એટલે થોડીક એવી એરર તો આવવાની જ છે, બરાબર. તો આપણે હકીકતમાં તો આપણે આ પ્રયોગથી જોઈતું, આવા બધા જે ચુંબકીય ક્ષેત્રનું છે એના પરથી આપણે જોઈતું, બરાબર. બાકી મિલિકને કર્યું એટલે કરીએ તો ઓરિજિનલ આન્સર હોય આવે. ઓકે ચાલો લખી લો. સારું દેખાય છે. ચાલો જઈએ હવે આગળ. ચાલો હવે છે ઉદાહરણ 14 અને આઈ થિંક છેલ્લું ઉદાહરણ છે, એના પછી ફોટો ઇલેક્ટ્રિક અસર પૂરી થઈ જાય છે. અને મેં તમને આન્સર આપેલા છે ને. ઓકે આપણે આ છેલ્લો એક્ઝામ્પલ છે, બિગિનર બોક્સ તો પૂરું થઈ ગયું છે. ઇલ્યુસ્ટ્રેશન 14 જુઓ, એક ગ્રાફ આપેલો છે અને આપણને કીધું છે કે સ્ટોપિંગ સ્થિતિમાં, એટલે ગુજરાતીમાં લખો ને, આખું લખવું આખું ગુજરાતીમાં લખો, સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર અને આપાત કિરણની આવૃત્તિ વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. તો નીચેના મૂલ્યો શોધો. પ્લાન્કનો અચળાંક, વર્ક ફંક્શન, આપણે ઓલરેડી બહુ બધી વાર ક્યાં પ્લાન્કનો અચળાંકની વેલ્યુ આપણે ઓલા પરથી શોધી લીધી, આવો દાખલો કરેલો હતો, બરાબર. તો આઈ થિંક તમે આ જાતે કરી શકશો, મારે કરાવવાની જરૂર નથી, બરાબર. હું તમને હિન્ટ આપી દઉં છું કઈ રીતે કરવાનું એવું, બરાબર. જેને કદાચ જેને ના ખબર પડે જાતે કરવામાં એની વાત કરું છું. આવો ગ્રાફ છે, આવી લીટી છે, એનું ડુડુ આવું કંઈક આપેલું છે. 1.656 અહીંયા આપેલું છે 1, અહીંયા આપેલું છે 5, બરાબર બાળ મિત્રો. અહીંયા કીધું છે આપણને 10⁻¹⁵ કે 14 છે. ચાલો 10⁻¹⁴ હર્ટ્ઝ આપણે આવૃત્તિ આપેલી છે. આ છે સ્ટોપિંગ પોટેન્શિયલ ઇન વોલ્ટ, આ છે એનું આ છે એનું ઓલું. ચાલો આવું કંઈક આપેલું છે. હવે આવું આપેલું છે
એમાં તમારે પ્લાન્ક નો અચળાંક એચ અને વર્ક ફંક્શન ફાઈ ઝીરો બે શોધવાના છે, બરાબર. ચાલો પ્લાન્ક નો અચળાંક શોધવા માટે આ એક એકદમ સિમ્પલ મેથડ હતી જે આપણે શું હતી, તો કે આ જે સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આવૃત્તિનો ગ્રાફ હોય એ ગ્રાફમાં શું કરવાનું આવે, એ ગ્રાફનો ઢાળ શોધી લેવાનો. ઢાળ શોધી લો ને એ ઢાળ કેટલો હોય, એચ બાય ઈ જેટલો ઢાળ હોય એમાંથી તમને એચ ખબર પડી જાય અને વર્ક ફંક્શન જે છે પછી તો એ સ્ટોપિંગ એ આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ પરથી ખબર પડી જાય. વેરી વેરી ઇઝી. ચાલો હું તમને કહી દઉં બરાબર. તો આનો ઢાળ કેટલો થાય જોવો, તો આ લાઈન છે એનો ઢાળ શોધવો હોય તો શું કરવું પડે, ધીસ ડિવાઇડેડ બાય ધીસ, બરાબર. તો ઢાળ મને મળે આટલું શું થાય, આ તો આ ઝીરો, આ 1.656, તો 1.656 માઇનસ ઝીરો ના છેદમાં આટલું, બરાબર આટલું. તો આનું બાદબાકી કેવું થાય, 5 × 10¹, 1 × 10¹. તો 5 × 10¹ માઇનસ 1 × 10¹. તો ટૂંકમાં તમને આની પરથી કઈક ઢાળ મળે, એ ઢાળ કેટલો હોય, એચ બાય ઈ જેટલો હોય અને ઈ ને અહીંયા લઈ જાઓ એટલે તમને એચ ફાઇનલી મળી જાય જૂલ પર જૂલ ઇન્ટુ સેકન્ડ. ક્લિયર છે, આવું તમારે કરવાનું. અને વર્ક ફંક્શન, તો તમને આ ગ્રાફ જોઈને ખબર પડી જાય કે આ શું છે, થ્રેશોલ્ડ આવૃત્તિ છે. તો થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી થાય, તો ન્યુ ઝીરો બરાબર મળશે 1 × 10¹. તો તમને વર્ક ફંક્શન મળશે એચ ન્યુ ઝીરો જેટલું, એટલે તમને વર્ક ફંક્શન આન્સર પણ મળી જાય. જાતે કરો, જાતે કરો, જાતે કરો. ચાલો મેં બધું જ કહી દીધું છે, જાતે કરો બરાબર. અને પછી મને કહો હું આન્સર આવ્યો તમારો, કોમેન્ટ બોક્સમાં લખજો, નીચે હું જોઉં છું લાઈવ એકદમ. મને કહો ચાલો હું આન્સર આવ્યો, તમારો આન્સર આવશે હું લખી દઉં છું બરાબર. તમારો આન્સર આવો કંઈક આવવો જોઈએ. ચાલો હું છે આનો આન્સર, 6.624 × 10¹¾. અને આ તમને મળશે 0.414 ઈવી, બરાબર છે. આવો કાંઈક જવાબ તમને મળી શકે છે, ને ન મળે તો તમે કંઈક ટ્રાય કરજો, પાછો મળશે તમને. ક્લિયર છે, આવો આન્સર આવવો જોઈએ. ચાલો તો આઈ હોપ કે તમે એકવાર લખી જાઓ, જોવું હોય કાંઈ તમે ના સમજ પડે તો જોઈ લો, કામ કરો. ચાલો ઓકે, ચાલો તો હવે આપણે મળશું. બીજું કે બાકી તો નથી રહી ગયું ને, નથી બાકી રહેતું. ચાલો તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચર ની અંદર. અને આપણું છે ને ફોટો ઇલેક્ટ્રિક અસરનું આખું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે, બરાબર. હવે નેક્સ્ટ જે લેક્ચર આવશે એમાં આપણે દ્રવ્ય તરંગ વાળો આખો ટોપિક લેવાનો આવશે, ડી બ્રોગલી સમીકરણ ને એનાથી જે દાખલા આવતા ને બધું હતું એ આખો નવે નેક્સ્ટ પાર્ટ આખો આવશે અલગથી, બરાબર છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરથી એ ચાલુ કરશું. અને એને રિલેટેડ કાંઈ બી ઇમ્પોર્ટન્ટ થિયરી કે જે આપણે ના આવી હોય ટેક્સ્ટ બુકમાં અને એવું કાંઈ છે એ બધું આપણે ત્યારે કરશું. ઓકે ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી વાંચો, લખો. ધન્યવાદ, જય હિન્દ. ચલો.